એસવે બીએ સેમેસ્ટર 3 ભૂગોળ પેપર નંબર 6 આમાં આપણે 4 યુનિટ ભણવાના છે. યુનિટ 1 એમાં બે ટોપિક સ્થાન માળખું અને ભારતના મુખ્ય ભૌતિક વિભાગો. ટોપિક નંબર 2 જમીનની વિવિધતા અને વિવિધતામાં એકતા. યુનિટ 2 એમાં બે ટોપિક છે, ભારતમાં ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા અને તેની કાર્યપદ્ધતિ. ટોપિક નંબર 2 ભારતમાં આબોહવા અને આબોહવાના પ્રદેશોની પ્રાદેશિક અને મોસમી વિવિધતા. યુનિટ નંબર 3 એમાં એક ટોપિક છે, કુદરતી વનસ્પતિ, તેમાં તેના પ્રકારો અને વિસ્તરણ, તેમનો ઉપયોગ, સંરક્ષણ અને પશુની જીવન જરૂરિયાત. ટોપિક નંબર 4 ખનિજ ઉર્જા સંસાધનો, ઔદ્યોગિક ખનિજો અને કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ અને વીજળી. અને બીજો ટોપિક છે, જમીનના ભારતમાં જમીનના પ્રકારો, તેની વહેંચણી અને જમીનની ખાસિયતો, જમીનની સમસ્યા અને તેના ઉપાયો. આપણે શરૂઆત કરશું યુનિટ નંબર 1 થી. હવે યુનિટ નંબર 1 સ્થાન માળખું અને ભારતના મુખ્ય ભૌતિક વિભાગો, જમીનની વિવિધતા અને વિવિધતામાં એકતા. એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે ભારતમાં પ્રાકૃતિક વિભાગો જણાવી કોઈ પણ એક પ્રાકૃતિક વિભાગનું વર્ણન કરીએ. તો ચાલો આની અંદર આપણે જોઈએ તેમની પ્રસ્તાવના. હવે ભારત એશિયા ખંડનો જો કોઈ સમૃદ્ધ દેશ હોય તો તે ભારત દેશ છે. હવે આટલો બધો સમૃદ્ધ હોવા છતાં નિર્ધન લોકો એટલે કે ગરીબ લોકો છે એ વિશેષ પ્રમાણમાં વસે છે. હવે પ્રાચીન કાળમાં ભારત દેશને આર્યવ્રત કે ભારત તરીકે ઓળખવામાં આવતો હતો. જમીન માર્ગે આવનારો આરબો, તુર્કો, અફઘાનો અને મુઘલોએ તેમને ભારત તરીકે ઓળખાવેલ છે. હવે જમીન માર્ગ ઉપર જે બીજી પ્રજાઓ ભારતમાં આવીને વસેલી છે, કેવી પ્રજા, જેવી કે આરબો, તુર્કો, અફઘાનો અને મુઘલો, એ બધા છે એ ભારત તરીકે ઓળખતા હતા. ઈસવીસન 1500ના પ્રવેશ બાદ ફ્રેન્ચ, ડચ અને અંગ્રેજોએ તેને ઇન્ડિયા નામ આપેલું હતું. હવે 15મી સદીના પ્રવેશ પછી ભારતની અંદર ફ્રેન્ચ, ડચ અને અંગ્રેજો નામની પ્રજાએ આવીને વસવાટ કરેલો, તેણે ભારતને ઇન્ડિયા તરીકે નામ આપેલું. ભારતમાં આ અગાઉ ગ્રીક, શક, હુણ જેવી પ્રજાઓ પણ ભારતમાં આવીને વસેલી હતી. અને વિદેશી મુસાફરીઓમાં ચીની મુસાફર ઇત્સિંગ અને હુયુએ ત્યાગ અને ફહાયાન મુખ્ય ગણાવી શકાય. ભારતની સંસ્કૃતિ છે એ હજારો વર્ષ જૂની સંસ્કૃતિ છે અને જેના અવશેષો ગુજરાત ખાતે લોથલમાં તથા બીજા સ્થળે પણ જોવા મળે છે. હવે એના પછી જોઈએ, અગ્નિ એશિયામાં મહત્વનું ભૌગોલિક સ્થાન ધરાવતો ભારત દેશ છે, તેનો ભવ્ય ભૂતકાળ વારસો છે. ચા અને શેરડીના ઉત્પાદનમાં ભારત પ્રથમ સ્થાને આવે છે, જ્યારે શણ અને કપાસના ઉત્પાદનમાં ભારત દેશ બીજા સ્થાને છે. વસ્તીની દ્રષ્ટિએ ભારત છે એ બીજા નંબરે છે, પહેલા નંબરે ચીન આવે છે. ખનિજ સંપાદનમાં એટલે કે ખનિજ સંપત્તિની અંદર ખનિજ ઉત્પાદન કરવામાં ભારત છે એ અબ્રક અને મેગેઝિન બનાવવામાં અગ્રીમતા ધરાવતો દેશ છે. હવે આપણે ભારત દેશ પાસે જંગલ સંપત્તિ અને પ્રાણી સંપત્તિ પણ પૂરતા પ્રમાણમાં છે. હરિયાળી ક્રાંતિ થઈ ભારત દેશમાં, તેના કારણે અનાજનું ઉત્પાદન વધ્યું છે અને શ્વેત ક્રાંતિને લીધે દૂધ, ઘી અને ડેરીની પેદાશોમાં નોંધપાત્ર આપણે વિકાસ કરેલો છે. હવે કવિ ઇકલાબના શબ્દોમાં, સારે જહાસે અચ્છા, ભારત પ્રાચીન ભારતીય સંસ્કૃતિ મુજબ વસુધૈવ કુટુંબની ભાવના ધરાવતો, વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. હવે ભારત દેશ છે એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે એ બે રીતે સાબિત થાય. પહેલું તો કવિ ઇકલાબના શબ્દોમાં, એટલે કે કવિ ઇકલાબે પણ કહેલું છે કે સારે જહાસે અચ્છા, અને આપણી ભારતની જે પ્રાચીન સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમ, એટલે કે ભારતમાં જુદી જુદી બોલી ધરાવતા લોકો, જુદી જુદી રહેણી કહેણી ધરાવતા લોકો, જુદા જુદા ધર્મ માં માનતા લોકો રહે છે, તો પણ બધા કેવા છે, એક સાથે રહે છે. હવે જુઓ, ભારત માટે જૈન મુનિઓએ પણ કંઈક કહેલું છે કે જૈન મુનિઓના શાસ્ત્રને આધારે આ દેશને જંબુદ્વીપનો ભાગ પણ ગણવામાં આવે છે. હવે અગ્નિ એશિયાના દેશોમાં ભારતની ભૌગોલિકતા અને સાંસ્કૃતિક વારસો છે એ ખૂબ જ આગવું સ્થાન ધરાવે છે. હવે જગતગુરુ શંકરાચાર્યના શબ્દોમાં જોઈએ તો ભારત ઇતિ ભારત, અર્થાત જેનો ભવ્ય ભૂતકાળ વારસો છે એવો આ દેશ, સમૃદ્ધ દેશ. હવે
જગદગુરુ શંકરાચાર્ય છે એને ભારત માટે કહેલું છે કે ભારત ઇતિ ભારત, એટલે કે ભારત છે કે જેનો ભવ્ય ભૂતકાળ વારસો છે અને સમૃદ્ધ દેશ છે. હવે ભારતની ચારેય બાજુએ ભારતના જુદા જુદા પડોશી દેશો આવેલા છે. એમાં જોઈએ તો ભારતના પડોશી દેશોમાં હવે દક્ષિણ દિશાએ જોઈએ તો શ્રીલંકા અને પશ્ચિમ દિશાએ પાકિસ્તાન, ઉત્તરે તિબેટ, ચીન, રશિયા, જ્યારે પૂર્વમાં બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન અને મ્યાનમાર જેવા રાષ્ટ્રો આવેલા છે. ભારતની ચારે ચાર બાજુ તેના પાડોશી રાષ્ટ્રો પણ આવેલા છે. હવે આપણે જોઈએ કે ભારતનું ભૌગોલિક સ્થાન. હવે આપણે ભારતનું ભૌગોલિક સ્થાન કેવું છે એ જોવાનું છે. હવે એશિયા ખંડના જે મુખ્ય પાંચ દેશો છે એમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ પહેલા ક્રમે આવે છે. પહેલા ક્રમે યુએસએસઆર એટલે કે રશિયા, બીજા ક્રમે ચીન અને ત્યારબાદ ત્રીજા ક્રમે ભારત આવે છે. અગ્નિ એશિયાની દ્વીપકલ્પીય સ્થિતિમાં આવેલ ભારત ઉત્તર દેશના ઉત્તરાર્ધ ગોળાર્ધમાં 8 અંશ ઉત્તર અક્ષાંશથી 37 અંશ અક્ષાંશ વચ્ચે. હવે અહીંયા જોઈએ તો કે દ્વીપકલ્પીય સ્થિતિમાં આવેલા ભારત છે ઉત્તર ગોળાર્ધમાં ક્યાં આવેલું છે, કે ઉત્તર ગોળાર્ધમાં 8 અંશ ઉત્તર અક્ષાંશથી કે 37 અંશ અક્ષાંશ વચ્ચે આવેલું છે. જ્યારે રેખાંશની દ્રષ્ટિએ જોઈએ તો તે 68 પૂર્વ રેખાંશથી 97 અંશ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલું છે. હવે અક્ષાંશ 23.5 છે એ જાણીતું અક્ષાંશ છે જે કર્કવૃત છે, પણ રેખાંશની દ્રષ્ટિએ જોઈએ તો ભારત છે એ 82 અંશ રેખાંશ ઋતુ સાથે પ્રમાણે સમયે રેખાંશ ઋતુ પસાર થાય છે. હવે 82.5 અંશ રેખાંશ ઋતુ છે એ ક્યાંથી પસાર થાય છે તે જોઈએ. હવે જો તે ક્યાંથી પસાર થાય છે કે અરુણાચલથી શરૂ કરીને છેક પશ્ચિમે કચ્છ સુધી તેનો વિસ્તાર એટલે કે પહોળાઈ લગભગ 2933 કિલોમીટર છે. હવે અરુણાચલ પ્રદેશથી ચાલુ કરવાનું પશ્ચિમમાં કચ્છ સુધી છે તેની પહોળાઈ આવેલી છે જેની માપ છે 2933 કિલોમીટર. જ્યારે ઉત્તરે કાશ્મીરથી થેક દક્ષિણે કન્યાકુમારી સુધી તેનો વિસ્તાર લગભગ 3214 કિલોમીટરનો છે. હવે જો લંબચોરસ કે પતંગ આકાર ધરાવતું ભારતનું કુલ ક્ષેત્રફળ 32,92,054 ચોરસ કિલોમીટર છે. હવે ભારતનું કુલ ક્ષેત્રફળ છે એ અહીંયા આપણને આપેલું છે કે 32,92,054 ચોરસ કિલોમીટર છે. હવે તેમનો આકાર કેવો છે, લંબચોરસ કે પતંગ આકારનું છે. તે 29 જેટલા રાજ્યો અને 6 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશોનો બનેલો છે. હવે ભારતની અંદર ટોટલ 29 રાજ્યો આવેલા છે અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલા છે. ભારતને 6,140 કિલોમીટર જેટલો સાગર કિનારો પ્રાપ્ત થયેલો છે. હવે ભારતનો જે સાગર કિનારો એટલે કે સમુદ્ર કિનારો છે એ કેટલો છે, 6,140 કિલોમીટર. ભારતની ભરતે જે સમુદ્ર આવેલું છે તેમનો કિનારો 6,140 કિલોમીટર છે. અંદમાન નિકોબાર ટાપુ તેમજ લક્ષદ્વીપ ગણતરી કરીએ તો કુલ સાગર કિનારો 7,517 કિલોમીટર જેટલો મળે છે. હવે અંદમાન નિકોબાર ટાપુ અને લક્ષદ્વીપ બંનેની ગણતરી કરીએ તો સાગર કિનારો એટલે કે સમુદ્ર કિનારો છે એનું માપ કેટલું મળે આપણને, 7,517 કિલોમીટર જેટલું મળે છે. હવે ભારતની સીમા 15,200 કિલોમીટર છે. હવે ભારતની સીમા એટલે કે જમીન સીમા છે એ 15,200 કિલોમીટરની છે, જ્યારે દરિયાઈ સીમા છે એ 2,517 કિલોમીટર જેટલી છે. વિશ્વમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ તેમનું સ્થાન 7મું છે. હવે ભારત છે એ ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં 7મું સ્થાન ધરાવે છે. તો પહેલા નંબરે રશિયા, બીજા નંબરે કેનેડા અને યુએસએ, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા છે એ આવે છે આ ક્રમમાં આપણને આપેલા છે નામ. અને વસ્તીની દ્રષ્ટિએ ભારત છે એ બીજું સ્થાન ધરાવે છે, પહેલા સ્થાન ઉપર ચીન આવે છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાં ભારતનું સ્થાન મોખરું અને મોકાનું ગણવામાં આવે છે. હવે ભારત છે એ વિવિધતામાં એકતાવાળો દેશ છે, કેમ કે ભારતમાં જુદી જુદી પ્રજાઓ વસે છે, જુદી જુદી રહેણી કહેણી ધરાવતા લોકો વસે છે, જુદા જુદા ધર્મ અપનાવનારા લોકો રહે છે, બધું જુદું જુદું છે પરંતુ બધા લોકો એકસાથે એકતા રહે છે. તેથી ભારતને વિવિધ સંસ્કૃતિઓના સંગમ તીર્થ તરીકે ઓળખવામાં આવે છે.
હવે આપણે એના પછીનો ટોપિક જોઈએ, ભારતમાં ભૌગોલિક કે પ્રાકૃતિક વિભાગો. હવે ભારતના જે ભૌગોલિક અને પ્રાકૃતિક વિભાગો છે એને 6 ભાગની અંદર વહેંચવામાં આવેલા છે. પહેલું છે ઉત્તરની હિમાલયનો પર્વત, ઉત્તરના મેદાનો, દક્ષિણનો ઉત્તર પ્રદેશ, સમુદ્ર કિનારાના મેદાનો, વ્યાયના રણ પ્રદેશો અને ટાપુઓ. આ બધા છે આપણે કન્ટેન્ટમાં જોઈએ. હવે એમાં આપણને પહેલું આપેલું છે ઉત્તરની હિમાલયની પર્વતમાળાઓ. ભારતની પ્રાકૃતિક રચનાનો નકશો જોતા જણાશે કે તેનો મધ્ય ભાગ અને કિનારાનો ભાગ સમતળ છે. હવે આપણે ભારતનો નકશો જોઈએ પ્રાકૃતિક રચના માટે, તો ભારતનો મધ્ય એટલે કે વચ્ચેનો ભાગ અને કિનારાનો ભાગ છે એ સમતળ એટલે કે એકસરખો છે, જ્યારે ઉત્તરે પૂર્વમાં તેમજ પશ્ચિમે પર્વતીય હારમાળાઓ આવેલી છે. ભારતમાં ઉત્તર પૂર્વ અને પશ્ચિમમાં પર્વતીય હારમાળાઓ છે એટલે કે જુદા જુદા પર્વતોની હારમાળા જોવા મળે છે. ભારતની ઉત્તર પૂર્વે પશ્ચિમે આશરે 2400 કિલોમીટર લંબાઈમાં એક વિશાળ હિમાલયની પર્વતીય હારમાળા પથરાયેલી છે. હવે ભારતની ઉત્તર પૂર્વે પશ્ચિમે જે હારમાળાઓ આપેલી છે એમાં એક વિશાળ એટલે કે મોટી હારમાળા છે જે હિમાલયની પર્વતીય હારમાળા તરીકે ઓળખાય છે. અને તેમની કિલોમીટર કેટલા આપેલા છે કે 2400 કિલોમીટરથી પથરાયેલી છે અને તેની પહોળાઈ 40-320 કિલોમીટર જેટલી છે. ઉત્તર પૂર્વમાં પથરાયેલી આ હારમાળાઓ છે તેને 3 વિભાગમાં વહેંચવામાં આવેલા છે એટલે કે તેના 3 પેટા વિભાગ પાડેલા છે. એમાં પહેલું છે બૃહદ હિમાલય કે મહાહિમાલય, બીજું છે લઘુ હિમાલય કે આંતરિક હિમાલય, ત્રીજું છે બાહ્ય હિમાલય કે પૂર્વ હિમાલય. હવે એમાં આપણે જોઈએ બૃહદ હિમાલય કે મહાહિમાલય. ભારતના ઉત્તરનો પહાડી પ્રદેશ એટલે ગિરિરાજ હિમાલયનો ઉચ્ચાન ધરાવતો પ્રદેશ. ભારતની ઉત્તરે આવેલ લગભગ અભેદ્ય દિવાલ સમી આ ગિરિમાળા કશ્મીરના પશ્ચિમ છેડાથી ઈશાનમાં આવેલ આસામના છેક પૂર્વ છેડા સુધી વિસ્તરેલી છે. હવે ભારતના ઉત્તરનો જે પહાડી પ્રદેશ છે એ ગિરિરાજ હિમાલયનો ઉચ્ચાણ ધરાવતો પ્રદેશ છે. હવે આ જે દિવાલ છે કુદરતી ઉત્તરમાં આવેલી આ અભેદ્ય દિવાલ સમો જે ગિરિમાળા છે એ કશ્મીરના પશ્ચિમ છેડાથી ચાલુ કરીને ઈશાનમાં આવેલ આસામના પૂર્વ છેડા સુધી એ પથરાયેલું છે. દુનિયાનો આ સૌથી ઊંચો હિમાલયનો નવો ગેડ પર્વત છે. હવે દૂરના ભૂતકાળમાં જોઈએ તો જ્યાં અત્યારે હિમાલય છે ત્યાં પહેલાં સમુદ્ર એટલે કે સાગર છે એ જોવા મળતો હતો, પરંતુ પૃથ્વીના પોપડાના હિલચાલને કારણે સમુદ્ર છે તેની જગ્યાએ ભાગ ઉપસી આવ્યો અને હિમાલયની રચના થઈ છે. હિમાલયની પૂર્વ પશ્ચિમ લંબાઈ આશરે 24 કિલોમીટર છે અને ઉત્તર દક્ષિણની પહોળાઈ 240-320 કિલોમીટર છે. હવે હિમાલયની જે લંબાઈ છે એ પૂર્વ પશ્ચિમમાં કેટલી છે 24 કિલોમીટર છે અને ઉત્તર દક્ષિણમાં તેની પહોળાઈ 240-320 કિલોમીટર છે. તેના ઊંચા શિખરો પહાડી પ્રદેશ હિમાચ્છાદિત હોવાથી તેમનું નામ હિમાલય પડ્યું છે. હવે હિમાલયના જે ઊંચા શિખરો છે તે પહાડી પ્રદેશવાળા છે અને હિમ આચ્છાદિત એટલે કે હિમથી ઢકાયેલા છે તેથી તેનું નામ છે હિમાલય પડેલું છે. હવે હિમાલયની સરેરાશ ઊંચાઈ 500 મીટરની છે, પરંતુ તેના 40 જેટલા શિખરો છે જેની ઊંચાઈ છે એ 700 કિલોમીટરથી પણ વધુ છે. ભારતની ઉત્તરે નેપાળની સરહદ પાસે એક માઉન્ટ એવરેસ્ટ આવેલો છે જે ફક્ત હિમાલયનું નહીં પરંતુ દુનિયાનું સૌથી સર્વોત્તમ ઊંચું શિખર છે. અને આ માઉન્ટ એવરેસ્ટ છે એની ઊંચાઈ કેટલી છે 8848 મીટરનું ઊંચાઈ ધરાવે છે. અને આ શિખર છે એ 1953માં ભારતીય પર્વતારોહક શેરપા તેનસિંગે પહેલીવાર સર કરેલું હતું. માઉન્ટ એવરેસ્ટ છે એની પહેલી વખત જો ત્યાં કોઈ પહોંચનાર હોય તો એ ભારતના પર્વતારોહક છે જેનું નામ છે શેરપા તેનસિંગ. હવે ઊંચાઈમાં એવરેસ્ટ પછીનું જો બીજું સ્થાન ધરાવતું હોય તો તે માઉન્ટ ગોડવિન, ઓસ્ટિન, નંગા પર્વત અને નંદા દેવી નામના શિખરો પણ વિખ્યાત છે. આ બધા શિખરો છે એ પણ ઊંચું સ્થાન ધરાવે છે. ઉપરોક્ત હારમાળામાં કૈલાસ પર્વત અને માનસરોવર જેવા પવિત્ર ધાર્મિક સ્થાનો પણ આવેલા છે જે ચીનના તાબામાં છે. ઊંચા શિખરો ધરાવતા જે પર્વતો છે એમાં કૈલાસ પર્વત અને માનસરોવર જેવા આપણા જે પવિત્ર ધાર્મિક સ્થાનો છે એ આવેલા છે, પણ હાલ એ ચીનના તાબા હેઠળ છે.
હવે એમાં બીજું જોઈએ લઘુ હિમાલય કે આંતરિક હિમાલય. હિમાલયની દક્ષિણે 60-80 કિમીના પહોળાએ એવી મગલ હિમાલય અથવા તો લઘુ હિમાલય તરીકે ઓળખાતી વિશાળ ગિરિમાળા આવેલી છે. હિમાલયની દક્ષિણ બાજુએ 60-80 કિલોમીટર પહોળાઈ ધરાવતી લઘુ હિમાલયો જે લઘુ હિમાલય તરીકે વિશાળ ગિરિમાળા આવેલી છે. ગિરિમાળા મહાહિમાલયની હારમાળાને સમાંતર છે. આ જે લઘુ હિમાલયની ગિરિમાળા છે એ મહાહિમાલયની ગિરિમાળાને સમાંતર છે. લઘુ હિમાલયના સરેરાશ 400 મીટર જેટલા છે. હવે લઘુ હિમાલયની જે ઊંચાઈ છે એ સરેરાશ 400 મીટર જેટલી છે. મહાહિમાલય અને લઘુ હિમાલયની મધ્યમાં બે વિશાળ ખીણ પ્રદેશો છે. મહાહિમાલય અને લઘુ હિમાલય છે એ બંનેની વચ્ચે એટલે કે બેયના વચ્ચેના ભાગમાં બે ખીણ પ્રદેશો આવેલા છે. એમાં પહેલું છે એ પૂર્વ નેપાળની ખટમંડુની ખીણ અને બીજું છે એ પશ્ચિમ ભારતની કાશ્મીરની ખીણ. આ બંને ખીણ પ્રદેશો છે તેમની ઊંચાઈ લગભગ 1300 મીટર જેટલી છે. આ ગિરિમાળામાં કેટલાક ગિરિમથકો આવેલા છે જે તેની સૌંદર્ય સૃષ્ટિથી વધુ જાણીતા છે. એટલે કે કુદરતી સૌંદર્ય માટે ખૂબ વખણાય છે. એની અંદર કેવા આવેલા છે ગિરિમથકો તો પેલું છે શ્રીનગર, સિમલા, મસૂરી, રાનીખેત, આલમોડા, નૈનીતાલ અને દાર્જિલિંગ છે એ પોતાના કુદરતી સૌંદર્ય માટે વધુ જાણીતા છે. હવે ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો એમાં જુદા જુદા ગિરિમથકો આવેલા છે. એમાં જોઈએ તો ગંગોત્રી, જન્મોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, ઋષિકેશ અને હરિદ્વાર પણ આ હારમાળાઓમાં આવેલા છે. શિવાલિકની ટેકરી વચ્ચે નાની નાની નીચાણવાળી ખીણો પણ આવેલી છે. હવે શિવાલિકની ટેકરી છે તેની વચ્ચે વચ્ચે નાની નાની નીચાણવાળી ખીણો આવેલી છે જે દૂન તરીકે ઓળખાય છે. અને દેહરાદૂન છે એ આવી ટેકરીઓનો પણ એક ભાગ છે. આ હારમાળામાં આવેલા બાર્ઝ ઘાટની ઊંચાઈ 4199 મીટર છે જે શ્રીનગર અને ગિલગિટને સાંકળે છે. હવે શ્રીનગર અને ગિલગિટને જો એકબીજાથી સાંકળી રાખતું હોય તો તે બર્ઝિલનો ઘાટ છે. અને આ હારમાળામાં નિશ્રિષ્ટ ગ્રેનાઇટ અને સ્લેટ જેવા ખડકો આવેલા છે. હવે આ જે દૂનની ખીણ છે જે દૂન તરીકે ઓળખાય છે એની અંદર નિશ્રિષ્ટ ગ્રેનાઇટ અને સ્લેટના ખડકો પણ આવેલા છે. હવે આપણે જોઈએ આ જે ઉત્તર હિમાલયની પર્વતમાળા હતી એમાં બે જોયું આપણે, બૃહદ હિમાલય કે મહાહિમાલય, બીજું જોયું લઘુ હિમાલય કે આંતરિક હિમાલય. હવે આપણે તેમનું ત્રીજું જોઈએ કે બાહ્ય હિમાલય કે પૂર્વ હિમાલય. હવે અહીંયા જોઈએ બાહ્ય હિમાલય કે પૂર્વ હિમાલય. હિમાલયની હારમાળામાં હિમાલયના તળેટી વિસ્તારમાં નીચી તળેટી રૂપ જોવા મળે છે. હવે હિમાલયની હારમાળા છે એ હિમાલયની તળેટીમાં જાઓ તો નીચા નીચી ટેકરી સ્વરૂપે જોવા મળે છે જે શિવાલેખની ગિરિમાળા તરીકે ઓળખાય છે. આ શિવાલેખની ગિરિમાળા છે એમની પહોળાઈ 15-50 કિલોમીટર છે અને આ શિખરોની સરેરાશ ઊંચાઈ 1000-1500 મીટર છે. બાહ્ય હિમાલય અને લઘુ હિમાલય મધ્યમાં આવેલા ખીણ પ્રદેશોને પૂર્વ દ્વાર અને પશ્ચિમમાં દૂન તરીકે ઓળખાય છે. બાહ્ય હિમાલય અને લઘુ હિમાલયની મધ્યમાં એટલે કે વચ્ચે જે ખીણ પ્રદેશો આવેલા છે એ પૂર્વમાં દ્વાર તરીકે ઓળખાય છે અને પશ્ચિમમાં દૂન તરીકે ઓળખાય છે. દાખલા તરીકે દેહરાદૂન અને હરિદ્વાર હિમાલયના ભાગ રૂપે ભારતમાં પૂર્વ છેડે આવેલી ટેકરીઓ તકોઈ નાગા અને લુશાઈ છે. તે આગળ જતા પૂર્વમાં આરાકાયની ટેકરી સાથે ભેગી થાય છે. આ હારમાળાઓનો એક વિભાગ પશ્ચિમ તરફ ભારતમાં લંબાય છે જે ખાસી, ગારો અને જેતિયાની ટેકરી તરીકે ઓળખાય છે. હવે ભારતના પૂર્વ છેડે જે ટેકરીઓ આવેલી છે એ તોકાય અને લુશાય છે. હવે એ ભાગ આગળ જતા પૂર્વમાં આરાકાયોમાની ટેકરીમાં ભેગો થઈ જાય છે અને પશ્ચિમ તરફનો જે ભાગ છે એ ભારત તરફ છે એમાં લંબાય છે. હવે આ પ્રદેશો પૂર્વાચલ તરીકે ઓળખાય છે. ખાસી, ગારો અને જેતિયાની ટેકરીઓ છે એ પૂર્વાચલ તરીકે ઓળખાય છે. પૂર્વની ટેકરીઓ વાળો આ પ્રદેશ વધુ ઊંચાઈ ધરાવતો ન હોવા
છતાં તેની ખીણો ગીધ જંગલો હિંસક પશુઓ અતિવૃષ્ટિ અને હિંસક આદિવાસીઓને લીધે તે અભેદ છે. હવે પૂર્વની ટેકરીવાળો પ્રદેશ છે એની ઊંચાઈ બહુ વધુ નથી, તેમ છતાં ત્યાં ગીધ ખીણો જંગલો હિંસક પશુઓ અતિવૃષ્ટિ અને હિંસક આદિવાસીને લીધે અભેદ્ય એટલે કે એમનમ રહ્યો છે. ગિરિમાળાનો કોનકા ઘાટ, થાગલ ઘાટ, લાહુલા ઘાટ અને ચિસુઓલા ઘાટ મુખ્ય છે. હવે આપણને ગિરિમાળાના આ મુખ્ય ઘાટના નામ આપેલા છે. રેતી અને સ્લેન્ટના ખડકો આ કુદરતી પ્રદેશમાં વધુ જોવા મળે છે. રેતી અને સ્લેટ માટેના ખડકો છે એ આપણને આ પ્રદેશમાં વધુ જોવા મળે છે. આ વિભાગને પૂર્વાચલ તરીકે ઓળખાય છે, જેમાં અરુણાચલ પ્રદેશ, મેઘાલય, સિક્કિમ, મિઝોરમ, આસામ રાજ્યના મોટા ભાગો બાહ્ય હિમાલય કે પૂર્વ હિમાલયમાં આવે છે. હવે આ બધા જે ભાગ છે એને પૂર્વાચલ તરીકે ઓળખાય છે અને પૂર્વાચલની અંદર અરુણાચલ પ્રદેશ, મેઘાલય, સિક્કિમ, મિઝોરમ, આસામ આ રાજ્યનો મોટો ભાગ છે એ બાહ્ય હિમાલય કે પૂર્વ હિમાલય તરીકે ઓળખવામાં આવે છે. આપણે અહીંયા જોયું કે ભારતના ભૌગોલિક પ્રાકૃતિક વિભાગો એમાં પહેલું ભારતની હિમાલયનો પર્વત એમની અંદર જે ત્રણ પેટા વિભાગો આપેલા હતા તે જોયા.